દારૂબંધીના કાયદાનું પાલન કરવા બાબતે દહેજના લખી ગામ ખાતે ગ્રામજનોએ જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. આવેદનપત્રમાં તેમણે જણાવ્યું હતું કે લખી ગામ તેમજ આસપાસના ગામોમાં દારૂની બંદી ખૂબ જ વધી ગઈ છે. દહેજ પોલીસ સ્ટેશનમાં વારંવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરાતી નથી. લખી ગામના સંજય ગોહિલે દારૂના ચાલતા અડ્ડાઓ દૂર કરવા પોલીસ સ્ટેશને જાણ કરતા 10 જુલાઈના રોજ કેટલાક બુટલેગર દ્વારા પર હુમલો કરી માર મારવામાં આવ્યો હતો, જેના સંદર્ભમાં તેમણે જિલ્લા પોલીસ વડાને રજૂઆત પણ કરી હતી. દરમિયાન તેમની રજૂઆતના પગલે દહેજ પોલીસ તેમના જવાબો લેવાની કવાયત હાથ ધરી હતી, જેમાં પોલીસે દાબ દબાણ કરી પોલીસની તડફેણમાં જવાબો લેવામાં આવ્યા હોવાના આક્ષેપ સંજય ગોહિલે આવેદનપત્રમાં કર્યો હતો. સમગ્ર મામલામાં પોલીસ તંત્ર દ્વારા નિષ્પક્ષ રહીને તપાસ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. જો તેમ નહીં થાય તો ગામજનો દ્વારા આગામી દિવસોમાં આંદોલન કરવામાં આવશે તેવી શક્યતાઓ વર્તાઈ હતી. તાલુકો વાપરા જિલ્લો ભરૂચ, મારી સાથે બધા યુવાનો આવેલા છે દારૂ બંધી માટે આવેદનપત્ર કલેક્ટર સાહેબને. તો હું વર્ષોથી આ દારૂબંધીના કાયદામાં દારૂબંધી કરવા માટે વર્ષોથી જોડાયેલો છું. જ્યારનો મુખ્યમંત્રી સાહેબે જે દારૂબંધીનો કાયદો અમલમાં લાવેલા છે ત્યારનો હું આ ઝુંબેશ ઉપાડી રહેલો છું. તો મારા વિસ્તાર દહેજ વિસ્તારમાં જે બે ફાર્મ રીતે બુટલેગરો દારૂ વેચી રહ્યા છે એ મારે ધંધો એ સડનટર બંધ થવો જોઈએ. ને પોલીસની કાર્યવાહી હજુ બરાબર તંત્ર સારી રીતે કરતા નથી. અને હવે આગળ મેં વિડીયો લાઈવ કરેલા જે ભઠ્ઠીઓ હોય દારૂ વેચતા હોય લાઈવ વિડીયો મેં કરેલા, તો મેં બુટલેગરોએ મને દોડમાર મારેલો, ખૂબ મારેલો, જાળીમાં ખેંચી જાય અને મારેલો. એટલે પોલીસ તંત્ર એ પણ કાર્યવાહી મારી પાસે કરેલ નથી. આજે જ અમે 5 ગામના યુવાનો દારૂબંધી માટે આવેદનપત્ર આપેલા છે કલેક્ટરશ્રીને, જેથી અમારા વિસ્તારમાં વાગરા તાલુકામાં જો કે બહુ મોટા પ્રમાણમાં દારૂનો ગોળકધંધો ચાલી રહ્યો છે. આ કેટલાક સમયથી ચાલી રહ્યો છે. અત્યાર સુધી કેટલા નેતાઓ આવીને ગયા પણ આ ધંધો અત્યાર સુધી બંધ નથી થયો. એટલા માટે આજ અમે યુવાનો ભેગા થઈને આ ધંધો બંધ થાય એના માટે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવેલા છે.